અરવલ્લી જિલ્લામાં 8 થી 22 વર્ષની દીકરીઓને કેન્દ્ર સરકારના 2 લાખની સહાય પ્રજાજનોને પોસ્ટ ઓફિસમાં દોડાવ્યા. સોશિયલ મીડિયામાં વાયરલ મેસેજથી લોકોમાં દોડધામ. અરવલ્લી જિલ્લામાં છેલ્લા 3 દિવસથી સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા બેટી બચાવો બેટી પઢાવો યોજનામાં કેન્દ્ર સરકાર 8 થી 22 વર્ષની દીકરીઓને 2 લાખની સહાય આપવામાં આવશે. આ પ્રકારની ભ્રામક યોજનાના મેસેજથી જિલ્લાના પ્રજાજનોમાં ભારે દોડધામ મચી હતી. સહાય મેળવવા પ્રજાજનો ભારત સરકાર મહિલા અને વિકાસ મંત્રાલય શાસ્ત્રી ભવન નવી દિલ્હીના પંજીકૃત સરનામે મોકલાતા હોવાનું જાણવા મળ્યું છે. આ ફોર્મ ઝેરોક્સની દુકાનો અને ગ્રામ્ય વિસ્તારમાં વિભાગ તત્વો દ્વારા 100 રૂપિયામાં ફોર્મ વેચી લોકો પોસ્ટ ઓફિસમાં દોટ લગાવતા ભારે અફરા તફરી મચી હતી. પોસ્ટ ઓફિસના કર્મચારીઓ અને વહીવટતંત્ર દ્વારા ખુલાસો કરવા છતાં પ્રજાજનો રજીસ્ટર રેડી કરવા માટે લાઈન લગાવી હતી. અત્યારે આ સરકારે છે ને સ્કીમ કાઢી છે, 8 વર્ષથી તો 22 વર્ષ સુધી છોકરાના બેટી બચાવો એમના પૈસા મળશે. 8 થી તો 22 વર્ષ સુધીમાં એમાં ડોક્યુમેન્ટ આવી છે, આધાર કાર્ડની ઝેરોક્ષ છોકરીની ને બેંકની પાસબુક આપી છે, એની ઝેરોક્ષ આપી છે, બસ એટલું. બીજું કંઈ આપ્યું? આ ભારત સરકાર મોહનલાલ આપણે દિલ્હી મોકલવાનું છે. મીડિયા થકી આખરે તંત્રની આ વાત ધ્યાને આવતા જિલ્લા વહીવટીતંત્ર દોડતું થયું હતું. બેટી બચાવો બેટી પઢાવોના ફોર્મમાં સરપંચ અને નગરસેવકની સહી સિક્કા ઓળખ તરીકે માંગ્યા હોવાથી ગ્રામ્ય વિસ્તારના સરપંચ અને નગરસેવકોએ પણ કોઈપણ જાતની ખરાઈ કર્યા વગર સહી સિક્કા કરી આપ્યા હતા. ત્યારે આ સમગ્ર મામલે જિલ્લા વહીવટીતંત્રએ લોકોને કોઈ પણ પ્રકારની જાણકારી વિના ફોર્મ ભરવા ન જણાવ્યું હતું અને જિલ્લાની ICDS કચેરીનો સંપર્ક કરવા જણાવ્યું હતું. મને એવું થયું કે લાવો બધા ફોર્મ ભરે છે તો હું પણ ભરું, અને મને એમ થયું કે મારી એ નાની બેબી છે, હું એ પણ મને પણ લાભ મળવો જોઈએ, બરાબર. અને બેટી બચાવો બેટી પઢાવો, બરાબર ને, એના માટે હું ફોર્મ ભર્યું, બધા ડોક્યુમેન્ટ્સ આપ્યા, એ જા બધા આધાર કાર્ડનો નંબર, સ્કૂલનો નંબર અને પાસબુકની નંબર, એ બધા ડોક્યુમેન્ટ્સ આપીને ફોર્મ ભર્યું છે અને પોસ્ટમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે. પોસ્ટ અરે STD સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ મેસેજ આખરે ખોટો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હોવાનું સામે આવે છે. ઘટનાની ગંભીરતા જોઈ તંત્રએ લોકોને જાગૃત રહેવા અપીલ કરી હતી. જો કે સવાલ એ વાતનો છે કે આટલું મોટું કારસ્તાન થવા છતાં કોઈનું ધ્યાન કેમ ન ગયું, કારણ કે છેલ્લા 2 દિવસથી આ મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો હતો. સંજય શર્મા, ZHTV, અરવલ્લી. આપે જે ધ્યાન દોર્યું છે કે લોકો મોટી સંખ્યામાં બેટી બચાવોની યોજનાના નામે પોસ્ટ ઓફિસ મારફતે નવી દિલ્હીના સરનામે ફોર્મ મોકલતા હોવાનું જે જણાવ્યું છે, એ બાબતે તમામ જે જવાબદારો છે નગરપાલિકાના હોદ્દેદારો મામલતદારશ્રીઓને જણાવવામાં આવેલ છે કે કોઈપણ યોજનાની ખરાઈ કરીને જ પછી ફોર્મ ભરવાનું રાખવું જોઈએ. અત્રેથી આપણા જિલ્લામાં પ્રોગ્રામ ઓફિસર મહિલા અને બાળ વિકાસ જે ICDSનો પ્રોગ્રામ છે, પ્રોગ્રામ ઓફિસર જિલ્લા કક્ષાએ હોય છે અને તાલુકા કક્ષાએ CDPO મહિલા અને બાળ વિકાસને લગતી કામગીરી કરતા હોય છે. તો કોઈપણ યોજનાકીય માહિતીની જરૂરત હોય તો પ્રોગ્રામ ઓફિસર અને CDPOનો સંપર્ક કરી એની સત્યતા ચકાસી અને પછી જ કોઈપણ ફોર્મ ભરવાની કાર્યવાહી કરવી જોઈએ એવું તમામને સલાહ આપવામાં આવે છે, વિનંતી કરવામાં આવે છે.